કોઈ એદી આવશે કોઈ એદી આવશે ઈ ફાઇનલી નક્કી થઈ ગયું નક્કી થઈ ગયું નક્કી થઈ ગયો ભાવેશભાઈ હું એટલા મલકાઈ છે નક્કી થઈ ગયું બીજું તો હેપી બર્થડે આલિયા મારા તરફથી ને મારા પરિવાર તરફથી બર્થડે ની જાજી બધી શુભકામનાઓ પછી મામા 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 કુંડો ભરાય છે એટલે બંધ કરાવી દઈ ને હા કરાવી દેજો કેમ રાડ પાડી હા એમ રાડ પાડજો તો મમ્મી જો અહીં ઉભા આકડી આ કુંડો ભરાઈ જાય ને એટલે મોટર બંધ કરાવવા એટલે સીવાની અહીં રેડી થઈ ગઈ તો દાદી ચાય બંધ કરાવવા કરાવી દેજો સીવું કરાવ્યું બંધ કરાવી દે કરાવી દેજો દાદી કરાવે બંધ રાડ પાડ રાડ પાડ રાડ પાડ તો દાદા સાંભળી જાય રાડ પાડ કે બંધ કરી દો એમ કે સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાય ને હવાર હવાર ના હોટાણ બીજો કુંડા ભરવાનું કામકાજ આવતું હતું પીવાના કુંડા ભરાઈ ગયા ને બગીચો પીવરાવાઈ ગયો હા જય શ્રી કૃષ્ણ સીતારામ બધાય ને હવાર હવાર ના બસ બધા મોજમાં ને બસ મોજ હોય છે ઘણો કુંડા પાણી નીકળી જતું ઓલી પારી નતી આશેથી પારી બાંધી હતી ઘડી ભર્યું રે પાણી હા બંધ કરાવી દે સીવાની હજી બંધ કરાવ મોટર તો બંધ કરાવી દીધી હા કેમ કે ઓલું ખડાડું આવે ને ખડાડું આવે ને તે આપણો હાથ નો દેખાય પછી લાકડીમાં લુગડું ઉસુ કરીને બતાવી દઈએ એટલે ખબર પડી જાય કે ભરાઈ ગયો કુંડો ભરવાનું કેસ એટલે સીવાની પછી પવનની આમણો હોય અવાજ એ નો અવાજ એ નો સંભળાય પછી સીવાની નાની લાકડી લઈ ને એમાં લુગડું લઈ ને બંધ કરાવે જો હજી એ જ કામ છે હવે તો બંધ થઈ ગઈ જો કુંડો ભરાઈ ગયો હવે નાસ્તો કરવા બેહું છે તો ચા ને કોફી ને બનાવી લીધા ને કોફી તો ભાવેશભાઈ હાટ હોય બનાવવાની હતી તો વૈયા ગયા પીને તૈયાર થવા આપણે નાસ્તો કરવો તો રોટલી વખાર લીધી ચા બનાવી લીધો હાલો મમ્મીઓ નાસ્તો કરી હા હાલો નાસ્તો કરી લઈએ ને પછી થોડી ગદો કાઢી આવી ગાય ને રોટલી એ દેવાઈ ગઈ એવું બધું થઈ ગયું તો હવે અમે નાસ્તો કરી લઈએ ને પછી કાંઈ મેં વરગ ગયા ગયા હાડા તો ને જો ઘરનું કામ તો બધું થઈ ગયું હવે લુગડા ધોવા બેહું ને લુગડા ધોવાઈ જાય ને પછી રોટલા ખડવા બેહું હજી મમ્મી હમણાં શાકની તૈયારી કરી છે એ ગાયને નીરણ નાખે આપણે એકાદું ચીકું જડે ને તો ખાઈ લઈએ ઓલી બાજુ તો બગીચો ભીનો છે એટલે એમાં ખરેલા તો પડ્યા છે પંખીડાને ખાધેલા પણ એમાં ભીનામાં જવાય એમ છે ને એટલે આપણે ઉપરથી છે ને એકાદું ગોતીએ ને જડી જાય તો ખાઈ ને પછી લુગડા થોડાક શેથી લુગડા ધોઈ પછી રોટલા કરવા બેસું બાપ ચીકું જડ્યું એમાંથી અડધું આવ્યું હાથમાં અડધું પંખીડાને ખાધેલ હતું બાકી આપણા મગ છે ને બે બે પાંદડા ઉગી ગયા છો આગળ તમને બતાવું હરોહર વાવેલા છે હારમાં વાવેલા ને પાટલે ને વાવેલા પાટલે વાવેલા હોય ને તો ખડ થાય તો ટ્રેક્ટર ફેરવી શકીએ પણ લાગટ વાવેલા છે એટલે ખડ હવે જોઈએ જોઈએ કેવું નીકળે દવા તો સાઈટી હતી બાસાલીની સાઈટી હતી જ અહીંયા પેલું પાણી વાયરું ને તૈયાર એટલે હવે ખડ જો હામટું નીકળશે તો પછી નેદાવવા પડશે બાકી બે બે પાંદડે લાગટ ઉગી ગયા છે આપણે મગ જો આજે બે રીંગણા છે થોડાક વટાણા નાખ્યા પાલક છે તાર મમ્મી લઈ આવી વાત હતી અને ધાણા ભાજી ને ટમેટા એમ કરીને બનાવીએ ઈ હવે મમ્મી શિયાળો જો ગયો ને હવે ગરમી પડી એટલે હવે પપ્પા છે ને રીંગણા પછી લઈ આવે હા ઈ તો કે ઈ તો લઈ આવતા જ નથી તાર મમ્મી લઈ આવે ઈ છે ને કે આ લઈ આવ્યા ના ના પપ્પા લઈ આવ્યા હતા મારા મમ્મી તો પાલક ધાણા ને ટમેટા ત્રણ લઈ આવ્યા હતા હવે નહી લઈ આવે અમારે નથી ત્યાં રીંગણા આવે પૂરા થઈ ગયા પપ્પા જ લઈ આવ્યા હતા પપ્પા છે ને હવે ગરમી કેટલા ટાઈમે લઈ આવ્યા ગરમી પડી એટલે પછી કે ઈ બંધ કરી હા ભાવે ખરું ભાવે ખરું
પણ પાછી જો અરસ ને એને તકલીફ છે અને મને છે, એટલે પછી ન ગરમ વસ્તુ ખાઈએ તો સારું. ગરમ શિયાળામાં ધરવ તો કર્યો હોય, શિયાળામાં તો હા ઓરા ધરવ કર્યો હોય તો રોટલા તો ઘડવાનું ચાલુ કરી દીધા. પણ લોટ છે ને આજ થોડોક જ છે, આકડી ડબરામાં જોયું ત્યાં ખબર પડી એ કાલ દણું ધરા તો ભૂલાઈ ગયો, એટલે દણું તો ધર્યું હતું. મને એમ કહે છે ને બાજરાને ધરાઈશ ને ધરાતું હતું ઘઉંનું, મમ્મી ઘઉં નાખ્યું હતું ધરવા. તો હવે આપણે રોટલા ખડ લઈએ ને તો ખબર પડે કે થઈ રહે, નકર પછી કાં ખીચડી મૂકી દઉં ને કાં આકડી થોડીક રોટલી કરી નાખીએ ને ઠાવકો તડકો છે ને તો આકડી બાજરો હુકવવા નાખી દઈએ તો આજ ધરાઈ જાય દેણું. તો રોટલા તો આપણા બની ગયા, મને એમ કે લોટ ઘટશે પણ લોટ ન ઘટ્યો. તો રોટલી નથી બનાવવાની ને ખીચડી નથી બનાવવાની, રીંગણાનું શાક છે તો એની યારે તો બાજરાના રોટલા જ મજા આવે. તો હવે જો આ રોટલો છેલ્લો ચડે ને એ આકડી ઉતારી ને પછી જાઉં ને તે બાજરો હુકવી આવું, કેમકે હવે માપો માપના થઈ ગયા રોટલાનો ડબ્બો થઈ ગયો ખાલી. તો હવે આપણે રોટલો ઉતારીને પછી જઈએ. હાબુ નથી દેતું મારી દીકાને, હે સમજો તો, તું કપડાં ધોઈ દે તોય કોઈ હાબુ નથી દેતું. જોઈએ તારે હાબુ કેમ ધોકાવાય કપડાં, કે જોઈએ ધોકો ને બ્રશ ને બધું ધોઈ લઈને બેઠીશ. ઓહો તું નાઈ નાઈ કરીને હોઈ જા ને, અમે ધોઈ લે હું હાલ નાઈ નાઈ કરીને હોઈ જવા લો. ભાઈ હું ભાઈ બ્રુમ ટ્રેક્ટર રાખે તો ભૂમિને ઘેર આલે ને ટ્રેક્ટર, ભૂમિને ઘરે આલે ને ટ્રેક્ટર. યસ બોલો માં, બોલ તો માં મને બોલાવવી હોય તો શિવાની કેમ બોલાવે માં, પછી મામા 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 આવ્યા હતા ને બેબી પેલા આવ્યા હતા ને મામા, હા કે તો તારે અટાણ નાસ્તો આલેશ, માખી ઉડાડતી છે મોટે બહેન, હા એને ઉડાડતું જાન. નાસ્તામાં શું આલેશ, બટેટાની વેફર તને ભાવે? તો 5 વાગી ગયા ને આપણે પૂગી આવ્યા ખેતરમાં, ગાય હાટું ગધા પાટવા પૂગી આવ્યા. તડકો તા છે હજી પણ મમ્મી કે વેલેરું જીરીક વાઢી લઈએ તો વેલેરી ન ખાઈ જાય, પછી આખડી ભાવેશભાઈ આવે તો એ ખાઈ લઈને એટલે ડાયરેક શોર્ટ વિડીયો ઉતારવો હોય ને શોર્ટ વિડીયોમાં 1.5 કલાક તો નીકળી જ જાય, એટલે પછી આવીએ ને 6 વાગે સેટ તો મોડું થઈ જાય. તો કંઈએ ગાય નિરણ ખાઈ લઈ ને કંઈએ પછી ધોઈએ, પછી હાડાશક થાય તો ધોવાનું ટાણું થઈ જાય, એટલે પછી ધોવાનું એ ગાય મોડું થઈ જાય ને પાછા સાણા બર્તન લેવાય ને એવું કંઈક ને કંઈક આડાવરું આડાવરું કામ હાલતું હોય એટલે પછી મેળ ન આવે. તો ફટાફટ આપણે ગધપ વાટી લઈએ ને શિવાનીને આવવું હતું ને, મેં હજી લુગડું ને દાંતેડું હાથમાં લીધું ને તો શિવાનીને છે ને આવું હતું ને તે વેફરનો વાટકો મૂકી ને મારા ભેરી હાલતી થઈ, મેં કીધું તું અહીં દાદી પાસે રેમ તને હું પછી મોડેકથી ટાઢી કરીને ખેતરમાં લઈ જાય. એને શું છે કાંઈ ખેતરમાં આવે ને તો દોડાદોડી કરવાની મજા આવે ને કાં તો મારા હાથમાં દાંતેડી લઈ લઈ, એટલે મેં કીધું તું ઘડીક વાર રેમ ને તાકડીઓ આવતી રહે ફટાફટ વાઢીને. વાગી ગયા ને આરામથી બતાવી જો ખાટલો નાખીને બેઠા ને શિવ એની રીતે ઘુમરા મારે છે રેતીમાં ને જે કેટલા ટાઈમથી આપણે વાટ જોતા હતા ને કે કઈ દી આવશે કઈ દી આવશે, એ ફાઈનલી નક્કી થઈ ગયું, નક્કી થઈ ગયું ને નક્કી થઈ ગયો. ભાવેશભાઈ હું એટલા મલકાય છે, નક્કી થઈ ગયું બીજું તમે બધા સમજો એ નથી ને મમ્મી જણાવી દો હું નક્કી થયું. એ આપણે અહીંયા છે ને ફરી આમ બ્લોક પાથરવો, મેં વાહો લીધો ને તે તાત્કાલિક થયું, નકર તો હજી તો વારસે વારસે કર્યા રાખે ને પછી પછી કરે, મેં પછી કઈ નહીં અટાણે નેવી રાખો, હમણાં 2-3 મહિના સુધી કઈ કામ નથી, હમણાં નથી. હા એ ટાઈમ માં થઈ જાય ને અટાણે,
કેટલો ટાઈમ થી જરૂરત હતી પણ અમે કોઈ કરતા એમ કીધું પછી પછી કરી. એટલે મુંદલ તો સોમાહે વધારે સાંભળે, સોમાહમાં કચકાણ થાય, બાકી આમ તો આપણે અટાણે અટાણે નો ખબર પડે. ચોમાહે જરૂર પડે તો આ વખતે તો મમ્મી, એટલે આમ તો કેટલા વર્ષ થી એમ કહીએ કે આ વર્ષે આવતે વર્ષે આવતે વર્ષે કઈક ને કઈક કામ એવા નીકળી આવે, નીકળી આવે, એટલે મેળ નો આવતો, ટાઈમ નો રહેતો. એવું નથી કે આપણે નથ કરવું, પણ ટાઈમ નો રહેતો. તો ફાઇનલી આ વખતે હવે વારો આવી ગયો ને આપણે બ્લોક પથરા છે એટલે બ્લોક પથરા આવી લઈએ ને પછી ભાવેશભાઈ નક્કી કર્યું. નક્કી થઈ ગયું એટલે આપણે છે ને બ્લોક પેલા પથરાવી લઈએ પછી આવે તો કાં ભાવેશભાઈ પગ ના બગડે ને. એટલે આમાં કોક કોક પાણા અડાવરોસે એટલે છોકરા દોડતા એટલે લાગે જ ને. છોકરા પડ્યા વગર તો મોટા થવાનું નથી, તમે એટલું ધ્યાન રાખો તો તમે ફરમાન ફરમાન રાખો તે પડે. છોકરો ઊંધું કાઢીને દોડીને જાય તો શિવાની થોડાક દીમાં જો આપણું ફર્યું છે ને મસ્તી નું કલર વાળું અસલ થઈ જાહે તો નક્કી તો કરી આવ્યા છે પપ્પા. કાલે કદાચ બ્લોક નું ટ્રેક્ટર આવી જાહે તો હમણાં તો હવે ઈ કામ હાલશે આપણે. બાકી મમ્મી કેમ કહીશ કે પછી મગ અટાણે છે ને ત્યાં સુધી નેવરાશે, પછી મગ ખાલી થઈ જાહે ને ખેતર માંથી હજી તો ઉગી જ રહ્યા છે, મગ નું કામ નીકળી જાહે ને એટલે પછી નેવરા નહીં થાય. કેમ કે પછી આપણે માંડવી હાટું અવાર ખેતર તૈયાર કરવાનું હોય ને કા. હા તો મેળ આવશે તો લગભગ ખાતર મગાવે તો એ પથરાવવું પડશે. એટલે મમ્મી કહે કે આપણે ઉનાળાની મોસમ આફેર લીધી ન કરતા આપણે ખાલી જ પડ્યું હોય ને ખેતર, તો ઘઉં લઈને પડ્યું હોય, પડ્યું હોય ખાલી. પણ અવાર એમ થયું પપ્પાને એક મગ નાખી જાય તો આખાઈમાં પહેલી વાર જ મગ નાખ્યા કા. હા પહેલી વખત જો એક વખત કર્યા હતા તો એ બે ક્યારે જેટલા કર્યા હતા એ તો થોડા ઘર પૂરતા જ ઘર પૂરતા જ કર્યા હતા. આ વખતે આખાઈમાં કર્યા ને ઉગી એ અસલ ના ગયા. હા આમાં ધાણીની વારી ઉગી ગઈ, ધાણીની વારી અસલ ના એવા ઉગી ગયા છે. તો હવે ખીચડી ખાતે રાખશું હે, ખીચડી ખાતે રાખ ખીચડી ને. હમણાં તો ખીચડી ઓછી કરીએ છે. હા હમણાં બહુ કરતા કે મૂકી દીધી તું લગભગ વા ગઈ ને ઈ પછી અમે એક જ વખત અમે કરી દીધા. હા તો આજ મૂકી દઈએ આપણે ભૂલાઈ જાય એકનો વાહો લઈએ લઈએ. નપરે હું છે શિવાન નાની હતી ને તઈ બહુ કરતા જરૂર હતી. હવે તો સાપ ને રોટલો ખાઈ લે હવે ઈ તો જીવ હોય ખાલી એના હાટ સ્પેશિયલી તો કરવું જ નત પડતું. ના ના પેલા તો એમ કે ખીચડી મૂકી દે દૂધ ને ખીચડી ખાઈ લેતી, હવે તો બધાય ની આરે જીવ હોય શિવાની ખાઈ લે છે ઘી ને ગોળ જે હોય ખાઈ લે. તો હાલો ફાઇનલી આપણે એક કામ હવે નીકળી જાહે અવાર નવું કામ આયદરું છે. આથમી ગયો ને પપ્પા જો આગળ ગામમાંથી આવ્યા ને ગયા છે મગમાં ઘૂમરો મારવા. આ બાજુથી જાય ને ઓલી બાજુથી આવે, એક ઘૂમરો હવારે મારે ને એક ઘૂમરો હાંજે મારે. ને હવે ગાય ધોવાનો ટાઈમ થઈ ગયો એટલે આગળ ગાય દોરાવવા જાહે એ પાસે ઊભે ને મમ્મી ગાય ધોઈ લઈ. ને આપણે ગઈકાલે કોમેન્ટ આવેલી હતી કે આવતીકાલે મારી છોકરીનો બર્થડે છે તો એ કે તમે એનું નામ વિડીયોમાં લેજો. તો આજે છે 12 માર્ચ ને આલિયાનો બર્થડે છે તો હેપી બર્થડે આલિયા. મારા તરફથી ને મારા પરિવાર તરફથી જાજી બધી શુભકામનાઓ બર્થડે ની. ને મોડું તો થઈ ગયું બર્થડે વિશ કરવામાં, કેમ કે હું કોમેન્ટું અટાણે વાંચતી હોય ને સાંજે જવાબ દેતી હોય એટલે પછી મને છે ને અટાણે પાછું યાદ આવ્યું કોમેન્ટના જવાબ દઉં તો અહીં તો યાદ હોય, પણ અટાણે થોડુંક મોડું થઈ ગયું. બાકી આજે આપણે બર્થડે તો વિશ કરી દીધો તો થોડુંક મોડું થઈ ગયું એના માટે સોરી. ને હવે આપણે આજનો વિડીયો એન્ડ કરીએ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને ફરીથી મળીએ નવા વિડીયોમાં. હર હર મહાદેવ.